મોટા ભાઈ બોલાવે છે.
બોલાવવાનું કારણ બધાને બોલાવવાનું કારણ તો એ મારા નવગણ ને મુંડર ને સોંપી દીધો છે ધન્યવાદ છે આપા ધન્યવાદ છે સાણા ધન્યવાદ આપી રહ્યા છો એવા આપને શું દેવાજ પટેલે કામ કર્યા છે તમે ધન્યવાદ આપો છો દેવાજ પટેલે તેના આંગણે આશરો આપનાર નવગણ ને મુંડર ની કચેરીમાં કપાવી નાખ્યો તેના ધન્યવાદ દે છે શું કહ્યું સોઠના રાને મોટો કરી મુંડર ની કચેરીમાં કપાવી નાખ્યો અરે ધિક્કાર છે દેવાજ પટેલે હજારો વાર ધિક્કાર છે આહીરકુંડનો ધર્મ કેવો હોય શરણે આવે સોંપે નહીં આહીરકુંડની રીત છે મરે પણ મારે નહીં એ જ સાચો આહીર છે આ તો દેવાજ પટેલનું કહેવું હતું એટલે આવ્યો નહીં તો તમારા મોઢા પણ ન જોવે જય મુરલીધર એ ભાઈ તું પાછો આવ તારું નામ અને ગામ કે મારું નામ સામત આહીર મારું ગામ ગીર છે ઓ બેટા સામત આ જતા પેલા તું પેલા મારા ઘરના ઓરડાની તપાસ કરતો જા એટલે એમ જ કહો ને મે તમને બે ને કીધા તમે મને દગેથી મારશો ના ના બેટા સામત તું પેલા ઘરના ઓરડા તપાસી લે પછી તારે જવું હોય તો તું ચાલ્યો જાજે તો બતાવો વરડા આ રહ્યો પેલો ઓલો ત્યાં જઈ અને તપાસ કર એમાં તને કઈ દેખાય છે આમાં તો અંધારું છે તો બેટા આ રહ્યો બીજો ઓલો અને આ ત્રીજો ઓલો આ ત્રીજા ઓરડાની અંદર ભોયરું છે એમાં જઈ અને તું તપાસ કર એમાં તને કઈ દેખાય છે ત્યાં જ ઉભો રહેજે આહીર યુવાન ભોયરામાં આવતા તને ડર લાગશે કોણ છે ભાઈ તું હું સોરઠ નો સિંહ રા નવગણ દેવાયા દાપાએ મને અહીંયા સંતાડ્યો છે બેટા સામાન હવે તો થઈ ગઈ ને તને ખાતરી હા બા આ તો નવગણ તો ઉગો કોણ એ દિવસે મૂળરાજ ની કચેરી માં જે કપાણો એ આહીર બચો ઉગો હતો આ રા નવગણ તો હજી જીવે છે બેટા ધન્યવાદ છે આપા હજારો વાર ધન્યવાદ ધન્યવાદ છે તમને મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો આપા ના ના બેટા સામાન સાચું કેવા વારો તો તું એક જ છે આ બધા તો ભીકણ મુવા છે ભીકણ તો આ બધાને અહીંયા કેમ બોલાવ્યા છે આ બધાને બોલાવવાનું કારણ તો એક જ કે જો દૂધ ચાવી હોય માત નું તો ચૂના ગઢના પંથે પડો જો હોય દૂધમાં ભેર ની માય આંગળા પાછળ હા અમે પણ તમારી સાથે છીએ જય મુરલીધર તો આપા સર્વે આહીર ભાઈઓ તમારી સાથે છીએ તો હવે નવઘણે જ્ઞાના અપાવું છે તો ચાલો આહીર ભાઈઓ આજે આપણે દીકરી જવાન ના લગ્ન નું આમંત્રણ દેવા જુનાણામાં જઈ હું નવગણ ને ચેતવી દઉં બેટા નવગણ અમે જુનાણાના મંદે બેન જવાન ના લગ્ન નું આમંત્રણ દેવા જઈશું માટે તું પાછળ થી આવજે અને હું કહું ત્યારે પાપી મૂળના જ ઉપર તાકજે ભલે આપા આપ જુનાગઢ ના પંતે સીધાઓ હું તમારી પાછળ પાછળ જાઉં છું જય મુરલીધર ये हालो हालो जूना Oh,
પ્રધાનજી આ ગુજરાત નું ભરતું હૃદય એ હવે શાંત થયું, કારણ એક પણ વાત એ હવે મને મૂંઝવતી નથી, તો હું આવાસમાં જઈને આરામ કરું છું, મારી આજ્ઞા સિવાય મારા રાજમાં કોઈ આવું ન જો. જી મહારાજ. કોણ છે હાજર? બોલો પટેલ, શું કામ છે? મહારાજ ને એને કહો કે દેવાએ ગોધર દીકરી જાયના લગ્ન નું આમંત્રણ દેવા આવ્યા છે. બાપુ, દેવાએ ગોધર દીકરી જાયના લગ્ન નું આમંત્રણ દેવા આવ્યા છે. તો એ પટેલ ને સન્માન સહિત કચેરી માં બોલાવો. જય મુરલીધર સોલંકી સાહેબ. જય દાદા સોમના. દેવાએ ગોધર ઓચિંતા આ મુરલાદ ની કચેરી માં આવવાનું કારણ ગાદીપતિ નવગણ હજુ જીવે છે. તારો નવગણ એ તો કેદી નો સ્વર્ગ માં સીધાવી ગયો. હજુ જીવે છે, તારે એને જોવો છે તો સામે નજર કર, કાળ નું પણ કાળનું કાળજું કાઢી લઈએ એવો સુરત નો સિંહ રા નવગણ આવતો દેખાય છે. ઘર માં છુપાઈ રહી અને પારકા દીકરાની કાચ કપાવી સુહાવો મેની આ
હતા તમે પોતાના નાટક વાયા દીકરાને આ નવકર માટે કુરબાન કર્યું નવકર આજે આ જુનારામનો સ્વામી તમારા પ્રતાપે થાય છે માં તે હું જીવનભર નહીં ભૂલું એટલું જ નહીં આ સોરઠ પણ નહીં ભૂલે તેમજ આ રાનો વંશ પણ નહીં ભૂલે માં આ રાનો વંશ પણ નહીં ભૂલે જુગ જુગ જીવો મારા ભાઈ જુનાગઢનું રાજ થયું છે તે પ્રજાનું ધ્યાન રાખજો પ્રજાના હિતમાં કાર્ય કરજો આઈ રાણી ચાલો હવે દીકરી જાળના લગ્ન ની તૈયારી કરો બેટા નવગણ તું પણ કામકાજ પતાવી અને વેલાસર લગ્ન માં આવી જજે અને હા અગર એમની બહેન ના લગ્ન માં વેલાસર આવજે કારણ તમારે સગો વીરો હતો તે તો સ્વર્ગ માં હિંફાયો છે મારા વીર હવે તો તું જ મારો વેલો છે મારા વીર વેલાસર આવી જજે તારી છત્ર છાયા સદાની માટે આ જુનાના ઉપર રાખ એવી હું પ્રાર્થના કરું છું જો ન હો તો દેવાય થાપા જેવા માગું તો આજે જુનાના ન મળે અને જો ન હો ઉગા ભાઈ જેવો ભાઈ તો આજે જુનાની ગાદી ઉપર આ નવકર ન બેઠો મને બોલો ગરવા ગીરવાની Thank you.
Oh,
જો આ તારો ભાઈ આવી ગયો ને બોલ મહારાજ કેટલા મંગળ વર્તાણા ચાર મંગળ વર્તાણા ચોથું મંગળ બાકી છે બોલ મહારાજ ચોથું મંગળ વર્તાવો બહે જાળના જવતર આ નવગણ હોમ છે મંડપ મધ્ય ચોથા મંગળ નો સમય હરે ચોથો રે મંગળ્યો Yeah.
હરાવે બિંગડી ઘર કોણ જોડાવે બિંગડી ભાઈને બેની લાડકી હેનો ભૈનો જોડાવે જાણકી કે ગમે તેવો દીકરો ખંડોલા જેવું ભરણ ભરાગી ભૈરો હોય પણ ગમે તેવી મૂછું લટકતી હોય એના બાપ ની પણ આજે દીકરી મંડપ ની અંદર ની વિદાય થતી હોય ને ગમે તેવો બાપ હોય ભાઈજી બાપ ના બાપુ બહે જહાલ ના લગ્ન તો ધામ ધૂમ થી પૂર્ણ થઈ ગયા. હવે તમે અને મારા માતા અહિયાં રહીને શું કરશો? તમે પણ મારી સાથે જુનાણા ચાલો આપા. ના બેટા, આ જે માટીમાં જન્મ લીધો આ એ માટીની સુગંધ લેવાની મજા જ કઈ ઓરી છે. બેટા, અમે અવા નવા જુનાણામાં આવતા રહીશું. ભલે આપા, જો તમે અને મારી માતા મારી સાથે જુનાણા નહીં ચાલો તો હું પણ આ જુનાણાના રાજને ઠોકરે મારી તમારી પાસે આવીશ. આપા જય મોરલીધર. આપા જય મોરલીધર. જય મોરલીધર. Oh,
મારાથી જોવાતી નથી અહે ગાયો બેસો નાના મોટા વિશ પછી જીવડાઓને કેવી રીતે જીવાડશો આહી કેવી રીતે જીવાડશો જહા મને પણ કાંઈ સમજાતું નથી કે આપણે આ વર્ષ કેવી રીતે કાઢશો તો આહી એમ કરીએ તો ધુરાણામાં મારા ભાઈ નવ ભાઈને ત્યાં આશરો લઈ મારા માતા પિતા પણ ત્યાં રહે છે તો તેની સાથે આપણે રહેશું આહી નહીં જહાલ દુખના સમયમાં દીકરીઓ પોતાના પિયરમાં પોસાય અરે જાય સસરા ઘેર જમાય કોઈ નાદાન માંગણાય એ કદાપી નહીં બને જહાલ કારણ આવા સમયમાં સગાઓને સંતાપ અપાય ખરો એ પાછું સાસરા વાસમાં તો આહીર તમે જ કહો ને કે હવે શું કરીશ જહાલ તું તારા મા બાપ ને ત્યાં રહે અને હું આપ સર્વે આહીર ભાઈઓ સિંધમાં જાય છે તો હું એની સાથે ઢોર હાકીને જાઉં વર્ષ વિતાવી વિરાછળ પાછો આવ મારે ના ફરી તે મારું તે અહીંયા શું કામ છે હું પણ તમારી સાથે આવું છું સુખ દુઃખના દિવસો સાથે નિભાવું છું તો આહે ચાલો સર્વની સાથે સિંધમાં જવાની તૈયારી કરીએ એ પણ ઝીપડીમાં Oh!
અહેરાને નિરાશ થવું, ઉદાસ રહેવું એ વિપત્તિના ગાદરા વરસતા બંધ થતા નથી. અહેરાને અહે રાજશક્તિ જીવને ભાગે ત્યારે વિપત વિનાનો થાય છે, કારણ તમે ઢોર માં જાઓ, હું અને મુંબઈ તળાવે પાણી ભરવા જાય છે. ભૂલે આયરાની જય મોલી રવ, જય મોલી રવ. વાહ, આજે આવા ખુશુ કેમ છો? આયર કઈ કરવું તો નથી કહી ગયા ને? ના હો, મારા આયરે તો કઈ કરવું નહીં કીધું નથી, પણ ચૂપચાપ પાણી ભરવા જા. ચાલવા કેવું સાથ વાતાવરણ છે? હા તમે ફરવાના, તમે બીજવાની ઓળખ
बड़ी जलवा लगती है। क्या नाम है उसका? एम नाम जालबाजी। इस जाल को हम अपनी बेगम बनाना चाहते हैं। हमारे पास भेज दो, लकी शक्ति कत्ल हो जाएगी। સુમરેના પાત્રમાં અજયભાઈ લોરિયા તરફથી 1000 રૂપિયા બક્ષે મોબેમને સાથે વાત કરું ભાઈ તમે કોણ છો વેશિંગા બક્ષા અમીર સુમરા જુઓ સુમરાજી અમારા સોરઠ દેશમાં દુષ્કાળ પડ્યો છે તેથી અમે અહીં વરસ વિતાવવા માટે આવ્યા છીએ અરે મુજે કુછ સુનના નહીં હે જાર મેં તુજે અપની બેગમ બરા કરી છોડુંગા અમે તો તમારી રૈયત કહેવાય અમારા માથે આવી દુર્વ્યવસ્થિત સારી નહીં અરે મુજે કુછ સુનના નહીં હે જહાલ મેં તુજે બેગમ બનાઉંગા બનાઉંગા ઓર બનાઉંગા હે ખોડિયાર માં અમારા અવસાને રાજ રાખજે નહીં તરા સુમરો બધાને મારી નાખશે ક્યાં ગણબણ જહાલ આથી હોય નહીં સુમરાજી મારે ભગવતી રાંદલમાનો 6 માસનો વ્રત છે તેમાં 3 માસ વીતી ગયા છે અને 3 માસ બાકી છે તો 3 માસ પછી તમે મને લઈ જજો તો ઠીક છે જહર હું ખુદાની કસમ ખાતી હો તો હું તને 3 માસ ની અવધિ બતાવ 3 માસ બાદ આવંગા ઓર તમે લે જાઉંગા સુમરાના પાત્રમાં ધવલભાઈ અગરા સમીર કડીવાર અને ચંદુ કડીવાર તરફથી 500 રૂપિયા અને અશ્વિન કડીવાર તરફથી 500 રૂપિયા બક્ષીસ મળે છે આવરાની ગયા છે પાણી ભરવા હજી સુધી કેમ ન આવ્યા પાસે મોટું સૈન્ય છે માટે મેં તેને 6 માસની અવધિ આપી છે પણ આહીર 6 માસ તો હમણાં વીતી જશે પછી તે મને લેવા આવશે જો તે મને લેવા આવશે તો હું ઝેર પીને મરી જઈશ આહીર તમ તેની પાસે તો નહીં જાઓ નહીં આહીરાની ઝેર પીને મરવું એ તો મોટું પાપ છે હો એના કરતા તમારો ભાઈ નવઘણે બોલાવી લો હા આહીર મારા ભાઈ નવઘણે મને કીધું કે વિપત્તિના સમયે મને યાદ કરજે તમારે તેની પાસે કાપડું બાકી છે તો આહીર લાવો કાગળ અને કલમ મારા ભાઈને ચિઠ્ઠી લખી આપું આહીર આલ્યો કાગળ અને કલમ પણ એમ Oh,
તમારું ધ્યાન રાખજો, જય મોલી. Thank you for watching the video.